પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાનું ધારાસભ્ય પદેથી રાજીનામું. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ગાંધીનગરમાં રાજીનામું આપ્યું. પોરબંદર કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખી કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધર્યું. 40 વર્ષ સુધી કોંગ્રેસના નેતા રહી ચૂક્યા છે મોઢવાડિયા. અર્જુન મોઢવાડિયાએ ખડગેને આપેલા રાજીનામામાં રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો. કહ્યું, અસમમાં જે રીતે રાહુલ ગાંધીએ હોબાળો મચાવ્યો હતો તેનાથી કોંગ્રેસ પાર્ટી અને ભારતના નાગરિકોનું નુકસાન થયું. અર્જુન મોઢવાડિયાએ ધારાસભ્ય અને કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું. કહ્યું, રામ મંદિરનું આમંત્રણ નકારતા દુઃખી થયો અને પક્ષ છોડવાનો નિર્ણય કર્યો. કોંગ્રેસ પક્ષે વિચારવાનું છે કે મારા જેવા કાર્યકરે કેમ કોંગ્રેસ છોડી. આજે હું આત્મમંથનમાંથી મુક્ત થયો છું. હું ભાજપમાં જોડાવાનો હોઈશ તો એ લોકોની ઉદારતા હશે. મોઢવાડિયાએ કહ્યું કે મને કોઈ ડરાવવા નથી આવ્યો. છેલ્લા ઘણા સમયથી ઉંગળાવણ અનુભવતો હતો. મારે કોઈની સામે ફરિયાદ નથી. સીઆર પાટીલ સાથે મુલાકાત બાદ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેરનું રાજીનામું. ઈમેલ દ્વારા રાજીનામું આપ્યું. કાલે કેસરિયો ધારણ કરશે. અમરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કહ્યું, ભગવાન શ્રીરામ પરની આસ્થાને ધ્યાને લઈને કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાઈ રહ્યો છું. કોંગ્રેસમાંથી રાજીનામા બાદ અમરીશ ડેરનું નિવેદન, મેં કોંગ્રેસમાંથી તમામ પદ પરથી રાજીનામું આપ્યું. 3 વર્ષથી બીજેપી અધ્યક્ષ આમંત્રણ આપી રહ્યા હતા. અમરીશ ડેરે કહ્યું કે સીઆર પાટીલ મારા ઘરે મારા માતૃશ્રીના ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા, ત્યારબાદ જ મેં રાજીનામું આપ્યું છે. અમરીશ ડેરે કહ્યું, આવતીકાલે બપોરે 12:30 હું ભાજપમાં જોડાઈશ. રાજુલા અને જાફરાબાદના અનેક કાર્યકર્તાઓ પણ મારી સાથે ભાજપમાં જોડાશે. અમરીશ ડેરે કહ્યું કે ભાજપ જે જવાબદારી સોંપશે તે સ્વીકારીશ. લાગણી હોય ત્યાં સોદા ન હોય, કોઈ હોદ્દો મહત્વનો નથી, સેવા મહત્વની છે. કોંગ્રેસ નેતા અમરીશ ડેર ભાજપમાં જોડાય તે પહેલા કોંગ્રેસની કાર્યવાહી. પક્ષે અમરીશ ડેરને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા. પ્રદેશ કોંગ્રેસના વર્કિંગ પ્રેસિડેન્ટ પદે હતા. અમરીશ ડેર કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ પરથી તમામ પદ પરથી દૂર કરાયા. પાટીલ સાથે મુલાકાત બાદ ડેર સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ સાથે કાર્યવાહી. શક્તિસિંહ ગોહિલે અર્જુન મોઢવાડિયાને કહ્યું કે અર્જુનભાઈ ગઈકાલે ગોધરામાં હતા. અર્જુન મોઢવાડિયાને લઈને કહ્યું, આજે સવારે જ ફોન પર વાત થઈ હતી. અમરીશ ડેર અંગે શક્તિસિંહ ગોહિલે કહ્યું, ડેર માટે હું રાજુલા ગયો હતો. કોંગ્રેસ છોડવા માટે એમના અંગત કારણો હોઈ શકે છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતનું નિવેદન. ટિકિટ માટેનો નિર્ણય હાઈકમાન્ડ લેતું હોય છે. શાસક પક્ષમાં ગયેલા લોકોની સ્થિતિ ખરાબ છે. શાસક પક્ષમાં જઈને નેતાઓ પોપટ બની જાય છે. કોંગ્રેસ નેતાઓના પક્ષ છોડવા અંગે ભરતસિંહે કહ્યું કે નેતાઓના જવાથી પક્ષ નબળો પડી શકે, પણ ચૂંટણીમાં આખરી નિર્ણય જનતા કરતી હોય છે. નવસારી જિલ્લામાં કોળી આગેવાન ધર્મેશ પટેલે રાજીનામું આપ્યું. વર્ષ 2019માં સીઆર પાટીલ સામે લડ્યા હતા ચૂંટણી. મંગળવારે પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. તાપીમાં આમ આદમી પાર્ટીને ઝટકો. પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી બિપિન ચૌધરીનું રાજીનામું. બિપિન ચૌધરી ભાજપમાં ઘર વાપસી કરે તેવી શક્યતા. 2022માં વ્યારા બેઠક પરથી આપના ઉમેદવાર હતા. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન. કહ્યું, ગુજરાતના 7 જિલ્લાઓમાં ન્યાયયાત્રા પ્રવાસ ખેડશે. 7 માર્ચે ભારત જોડો ન્યાયયાત્રા 3 વાગે ઝાલોદ પહોંચશે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે લોકસભાની ચૂંટણીના પરિણામો ચમત્કારિક હશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને લઈને ગુજરાતની જનતામાં ઉત્સાહ. 7 માર્ચે રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ઝાલોદ આવવાની હોવાથી કોંગ્રેસની તૈયારી. ઝાલોદમાં રાહુલ ગાંધીની ગુજરાતમાં પ્રથમ જાહેર સભા. રાજસ્થાનના બાંસવાડાથી ઝાલોદમાં યાત્રા પ્રવેશ કરશે. લીંબડી નજીક કંબોઈધામમાં રાહુલ ગાંધીનું રાત્રિ રોકાણ. 8 માર્ચ દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રા કરશે. દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી કરશે પદયાત્રા. લીંબડી નજીક કંબોઈધામમાં રાહુલ ગાંધીનું રાત્રિ રોકાણ. 8 માર્ચ દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રા કરશે. દાહોદ બસ સ્ટેશનથી સરદાર પટેલ સર્કલ સુધી કરશે પદયાત્રા. હાલોલમાં પદયાત્રા કોર્નર મીટિંગ અને સ્વાગતનું આયોજન. હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ. પાવાગઢમાં યાત્રાનું કરાશે સ્વાગત. પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુઘોડા પહોંચશે યાત્રા. લોકસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ગુજરાતમાં. મિશ્રાએ કહ્યું, ભાજપ સતત કામ કરવામાં માને છે. ચૂંટણી નહીં, લોકોની સેવા કરવામાં માનીએ છીએ.
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રીઓ ગુજરાત પ્રવાસી અજય મિશ્રા ટેનીએ ગાંધીનગર સિવિલની લીધી મુલાકાત. કેન્દ્રીય મંત્રીએ અન્ન ક્ષેત્રની પણ કરી મુલાકાત. બારડોલીના સાંસદ પ્રભુ વસાવાએ કાર્યકર્તાઓ સાથે બેઠક કરીને ચૂંટણીને કામે લાગી જવા માટે આહ્વાન કર્યું. વસાવાએ કહ્યું કે વિપક્ષો એક થઈને ચૂંટણી લડવા માટે નીકળ્યા છે, કોઈ ફેર નથી પડવાનો. વિપક્ષના ગઠબંધન વિશે સાંસદ વસાવાએ ચાણક્યનું એક વાક્ય ટાંકીને કહ્યું કે જ્યારે વિપક્ષો એકજૂથ થાય ત્યારે સમજવું કે રાજા કે પ્રધાન પ્રામાણિક છે. પંચમહાલ લોકસભા સીટને લઈને મોટા સમાચાર. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહનો ટિકિટ અને જીત નિશ્ચિત હોવાનો દાવો. પંચમહાલ લોકસભા ચૂંટણી લડવાનો ગુલાબસિંહનો દાવો. બનાસકાંઠા બેઠકના ઉમેદવાર રેખા ચૌધરીને મદદરૂપ થવા માટે શંકર ચૌધરીની લોકોની અપીલ. ગલબાકાકાએ બનાસ ડેરી સ્થાપીને મોટો ઉપકાર કર્યો. શંકર ચૌધરીએ કહ્યું કે ગલબાકાકાના એ ઉપકાર આપને માથે ન રખાય, સમય આવે આપને ઋણ ચૂકવવું પડે. રેખા ચૌધરી ગલબાકાકાના છે પૌત્રી. રાજ્યની પ્રાથમિક શાળામાં શિક્ષકોની અધધ જગ્યાઓ ખાલી. ધોરણ 1 થી 5માં 9,233 શિક્ષકોની જગ્યાઓ ખાલી. ધોરણ 6 થી 8માં 8,672 શિક્ષકોની જગ્યાઓ ખાલી. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 1532 જગ્યાઓ ખાલી. શિક્ષણમંત્રીના મહીસાગર જિલ્લામાં 740 જગ્યાઓ ખાલી. ડિસેમ્બર 2023ની સ્થિતિના આંકડા સામે આવ્યા. અમદાવાદમાં પારડી જલારામ મંદિર પાસે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંડરબ્રિજનું લોકાર્પણ. મેયર અને એમસીના પદાધિકારીઓ રહ્યા હાજર. અંડરબ્રિજને સ્વધીરુભાઈ શાહ અંડરપાસ નામ અપાયું. સ્વધીરુભાઈ શાહના પરિવારજનોએ વ્યક્ત કરી ખુશી. અમદાવાદ મનપાના 641 કરોડના વિકાસ કાર્યોની ભેટ. સીએમ ભૂપેન્દ્ર પટેલ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલ સરકારી આવાસનો ડ્રો કર્યો. બોન્સાઈ અને ટોપિયરી શોનો પણ કરાવ્યો પ્રારંભ. સીએમ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનની પ્રશંસા કરતા કહ્યું કે આજે દેશ અને દુનિયામાં પીએમ મોદીની નજર છે. ક્યાંય પણ કોઈ થાય, કંઈ પણ થાય તો બધાને વિશ્વાસ છે કે મોદી છે. નાગરિકોને વિશ્વાસ છે મોદીની ગેરંટી એટલે ફાઇનલ. બનાસકાંઠાના થરાદમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત. 54 કરોડ 16 લાખના ખર્ચે તૈયાર થશે હોસ્પિટલ. થરાદ સહિત સરહદીય વિસ્તારના લોકોને લાભ થશે. મહેસાણામાં ગુજકો માસોલ ખેડૂતોની વિવિધ ઉપજના વેચાણ માટે લોજિસ્ટિક પાર્ક બનાવશે. ગુજકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણીની હાજરીમાં ખાતમુહૂર્ત. દિલીપ સંઘાણીએ કહ્યું કે રાજ્યના ખેડૂતોના કલ્યાણ માટે 250 પાર્ક બનાવાશે. ઉપજના વેચાણ અને યોગ્ય ભાવ મળે તે માટે પાર્કનું આયોજન. પાલિતાણા નગરપાલિકાના કર્મચારીઓનો પગાર અનિયમિત થતા સૂત્રોચ્ચાર. વિપક્ષ નેતા દ્વારા કર્મચારીઓને સાથે રાખીને ઉપવાસ આંદોલન. મહીસાગરના સંતરામપુરમાં વિદ્યાર્થીએ આંખ ગુમાવી. શિક્ષકની બેદરકારીથી આંખ ગુમાવ્યાનો આક્ષેપ. આંખમાં પેન્સિલ વાગવા છતાં સ્કૂલે મૂકીને જતા રહ્યા. ભોગેડી ગામે પ્રાથમિક શાળાનો બનાવ. માંડવડ સિવિલ હોસ્પિટલમાં તબીબોની લાલિયાવાડી. ડોક્ટર હાજર ન હોવાને કારણે ડિલિવરી માટે આવેલી મહિલા પીડાતી રહી. ડોક્ટર હાજર ન રહેતા 70 થી વધુ દર્દીઓની વજનપાડ. પંચમહાલના મોરવા હડફના કુવાજર ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો. ડિગ્રી વગર બીમાર વ્યક્તિઓને સારવાર આપતા બોગસ તબીબના ક્લિનિક પરથી એલોપેથી દવાનો જથ્થો જપ્ત. સેલવાસમાં લેપટોપ ન મળતા વિદ્યાર્થીઓના ધરણા. કલેક્ટર કચેરીમાં 1,000 થી વધુ વિદ્યાર્થીઓના ધરણા. જાહેર માર્ગ પર બેસીને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. બરવાળામાં પાલિકાના વેરા વધારા સામે વિરોધ. બરવાળા નાગરિક સમિતિ દ્વારા 3 દિવસથી ધરણા. વેપારીઓએ સજ્જડ બંધ પાળીને સમર્થન આપ્યું. 4 મહિના બાદ પણ નિર્ણય પરત ન ખેંચતા વિરોધ. સાપુતારામાં ચીફ ઓફિસરની બદલી થતા વિરોધ. લારી ગલ્લા ઢાબાઓ દુકાનધારકોએ બંધ પાળ્યો. ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવના સમર્થનમાં બંધ પાળ્યો. ગિરિમથક સાપુતારામાં સ્વયંભૂ લોકડાઉનની સ્થિતિ. મહીસાગરની પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં જીવાત નીકળી. શિક્ષણમંત્રી કુબેર ઇન્દોરના વિસ્તારમાં જ બાળકોને સડેલું અનાજ અપાયું. અમદાવાદના મણિનગરમાં કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશન આવતીકાલથી શરૂ થશે. સવારે 6 થી રાત્રે 10 સુધી મળશે મેટ્રોની સુવિધા. દર 12 મિનિટે મુસાફરો મેટ્રોની સફર કરી શકશે. ભારતીય કિસાન સંઘના પ્રમુખ અમૃત પટેલનું નિવેદન. ઉત્તર ભારતમાં ચાલતું આંદોલન એ આતંકવાદીઓ જેવું. ભારતભરમાં ચાલતા કિસાનોનું આંદોલન યોગ્ય નથી. રાજ્યમાં 3 વર્ષમાં 495 વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો. 2022-23માં 179 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું. 22-23માં 81 વિદ્યાર્થી, 98 વિદ્યાર્થીનીનું આપઘાત. 2021-22માં 96 વિદ્યાર્થી, 73 વિદ્યાર્થીનીનું આપઘાત.
કુલ 169 વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવ્યું તો વર્ષ 2020-21માં 72 વિદ્યાર્થી અને 75 વિદ્યાર્થીનીએ કર્યો આપઘાત. જામનગર શહેરમાં દીપડાની દહેશત. મોરકંડા રોડ વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ. સનસિટી 2 નજીક દીપડો ફરતો દેખાયો. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી. ખંભાળિયાના શક્તિનગરમાં એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ. શિરુબાડીમાં રહેણાંક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતા ધડાકાભેર રસોડું ધરાશાયી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. સુરતમાં સંતાનની ફી ભરવા માટે માતાએ ચોરી કરી. સંતાનની 1,00,000 ફી ભરવા માતાએ પાડોશીના ઘરે દાગીનાની ચોરી કર્યાની કબૂલાત. વરાછા પોલીસની તપાસમાં ભેદ ખુલ્યો. સુરેન્દ્રનગરના લખતરમાં સગીરા સાથે દુષ્કર્મ. સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ. નરાધમે ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું. પોલીસે આરોપીની ધરપકડ કરી. ભાવનગરમાં 5 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું. મસાલો લઈને આપવાનું કહીને બાળકી પર દુષ્કર્મ. બાળકીની માતાની ફરિયાદને આધારે આરોપીની ધરપકડ. દાહોદમાં વિધર્મી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ. સગીરાની પજવણી કરતા પિતાએ નોંધાવી ફરિયાદ. વિધર્મી બળજબરીપૂર્વક સંપર્ક કરવા કરતો હતો દબાણ. પોલીસે કાર્યવાહી હાથ ધરી. અમદાવાદમાં એલજી હોસ્પિટલમાં નર્સની છેડતી. કર્મચારીએ નર્સનો પીછો કરી લિફ્ટમાં છેડતી કરી હતી. મણિનગર પોલીસે ફરિયાદને આધારે કાર્યવાહી હાથ ધરી. વડોદરાના કણભા ગામે શાંતિ ડહોળવાનો પ્રયાસ. અજાણ્યા શખ્સોએ મંદિરમાં તોડફોડ કરી. મંદિરમાં મૂર્તિ તોડી ગાયબ થતા લોકોમાં રોષ. મંદિર પાસે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા. સુરતમાં પરિણીતાના મોતને લઈને રહસ્ય ઘેરાયું. પરિણીતાની હત્યા કરાયાનો પરિજનોનો આક્ષેપ. પતિએ પત્નીની હત્યા કરી છે. 3 વર્ષથી પરિણીતા પતિથી અલગ રહેતી હતી. મોરબીના રંગપર ગામ પાસેના આરટાઇલ નામના ગોડાઉનમાં ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો કફ સિરપનો જથ્થો ઝડપાયો. એલસીબીએ 1.5 કરોડની કેફીન કફ સિરપ ઝડપી લીધી. વર્ષ 2019 આઈપીએલ સટ્ટાકાંડમાં તપાસનો ધમધમાટ. વડોદરામાં 1,39,00,000 સાથે પૂર્વ ક્રિકેટરની ધરપકડ. પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેની એસઓજીએ 7 કલાક કરી પૂછપરછ. તુષાર આરોઠેના પુત્ર ઋષિ આરોઠે બેંગ્લોરથી રૂપિયા મોકલ્યાની કબૂલાત. આંગોડિયા પેઢીમાં કોડવટ બતાવ્યા બાદ પૈસાનો થેલો મળ્યો. ઋષિ આરોઠે 2019માં આઈપીએલ પર સટ્ટો રમાડતા તે ઝડપાયો હતો. અરવલ્લીમાં પોસ્ટમાસ્ટરના આપઘાત કેસમાં કાર્યવાહી. પોસ્ટ વિભાગના 6 કર્મીઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ. મૃતકના કિસ્સામાંથી મળેલી 2 ચિઠ્ઠીઓની તપાસ. ઓડિટના નામે વારંવાર માંગતા હતા પૈસા. વડોદરાના સયાજીપુરામાં 2 જૂથ વચ્ચે બબાલ. સમાધાન નહીં થતા 2 જૂથ વચ્ચે મારામારી. 4 વ્યક્તિને ઈજા. પોલીસે 4 હુમલાખોરોની કરી ધરપકડ. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીને તેની ઓફિસ ખાલી કરવા આદેશ કર્યો. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 15 જૂન સુધીની મુદત અપાઈ. આપની ઓફિસ રાઉઝ એવન્યુ કોર્ટને ફાળવવામાં આવેલી જમીન પર બનાવાઈ હતી. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે પણ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. વોટને બદલે નોટ કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય. સાંસદોને કાનૂની રક્ષણ આપવાનો સુપ્રીમનો ઇનકાર. સાંસદને રાહત આપવામાં અસહમત. સંવિધાન પીઠે અગાઉના નિર્ણયને બદલ્યો. ઈડી સમક્ષ હાજર થવા કેજરીવાલે દેખાડી તૈયારી. 8મા સમનનો સીએમ અરવિંદ કેજરીવાલે આપ્યો જવાબ. કેજરીવાલે ઈડી પાસે 12 માર્ચ પછીની તારીખ માંગી. વિડીયો કોન્ફરન્સથી સવાલના જવાબ આપવાની મુખ્ય શરત. ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને મળી ધમકી. બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ. સીયુજી નંબરથી આગળ ધમકી ભર્યો કોલ. ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા વરસી. પંગી વેલી અને ચંબા સહિતના વિસ્તારોમાં બરફના થર જામ્યા. જનજીવન પ્રભાવિત. રાજ્યના લાહોલ અને સ્પીતિ જિલ્લામાં પણ સતત બીજા દિવસે ભારે બરફવર્ષા. રોડ રસ્તા પર બરફના થર જામી જતા વાહન વ્યવહાર ખોરવાયો. સિરમોર અને સોલન જિલ્લામાં સ્થિતિ કપરી બની. 4-5 ફૂટ સુધી બરફ જામી જતા લોકજીવન અસ્તવ્યસ્ત થયું. તંત્રએ રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરી શરૂ કરી. હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા બાદ અનેક વિસ્તારમાં સફેદ ચાદર છવાઈ. ચંબા સહિતના આજુબાજુના ખીણ વિસ્તારમાં બરફના મોટા થર જામ્યા. ચંબાના આદિવાસી વિસ્તાર પાંગી વેલીમાં હિમવર્ષા થઈ. રસ્તા મકાનો અને વૃક્ષો પર ચારે તરફ છવાયો બરફ.
આજથી રાજ્યમાં તાપમાનનો પારો ઊંચકાશે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં 3-4 ડિગ્રીનો વધારો થશે. 5 માર્ચથી રાજ્યમાં ગરમી અનુભવાશે. કમોસમી વરસાદથી રાહત મળશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો. મોટાભાગના શહેરોમાં તાપમાન બગડ્યું. 11.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. અમદાવાદમાં તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું. ગાંધીનગરમાં 14.6 ડિગ્રી, ડીસામાં 12.4 ડિગ્રી, ભુજમાં 13.1, કંડલામાં 12 ડિગ્રી તાપમાન. રાજકોટમાં 13.2, અમરેલીમાં 15, પોરબંદરમાં 14.4, સુરેન્દ્રનગરમાં 13.6, કેશોદમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું.